ઉના તાલુકાનું પડાપાદર ગામ છેલ્લા 20 વર્ષથી પુલ બનવાની રાહ જોઈ રહ્યું છે, ત્યારે તમામ અધિકારી તેમજ સીએમ સુધી આજેથી કરવા છતાં પણ સમસ્યાનો કોઈ અંત આવ્યો નથી. ઉના તાલુકાનું પડાપાદર ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. અડધું ગામ રાવલ નદીની સામેના કાંઠે રહે છે, ત્યારે 5000ની વસ્તીનું ગામ અને વચ્ચે રહે છે રાવલ નદી, ત્યારે ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેમ કે રાવલ નદીમાં પાણી આવે ત્યારે જે તરફ જે લોકો હોય છે તેને ત્યાં જ રહી જવું પડે છે. 20 વર્ષ પહેલાં નદી પર પુલ બનાવવામાં આવેલ, પરંતુ એક જ વર્ષમાં એ પુલ ધરાશાયી બન્યો હતો. ત્યારબાદ આજ સુધી પુલ બનાવવામાં આવ્યો નથી. ગામમાં આવેલ સ્કૂલમાં ભણવા જતા બાળકોને નદીમાંથી પસાર થઈને સામે કાંઠે જવું પડે છે. વરસાદ વધુ હોય અને નદીમાં પાણી વધી જાય તો સ્કૂલમાં રજા રાખવી પડે છે. બીજી તરફ ખેડૂતોની જમીન પણ સામે કાંઠે આવી હોય, અવર જવરમાં ભારે તકલીફ વેઠવી પડે છે. મારું નામ સાંકળ રવજીભાઈ ખેતા હોય છે. હું આ ગામનો બંને ગામનો સરપંચ છું અત્યારે હાલમાં. કહેવાનો મતલબ એટલો છે કે આ 15-20 વર્ષથી ત્યાં પુલની નદીનો પુલ હતો તે અત્યારે છે નહીં, તેથી કરીને બહુ જરૂરિયાત હોય ગામજનોને, અવર જવર ન થતી હોય. ચોમાસા દરમિયાન 3 મહિના અવર જવર ન થતી હોય તો આપશ્રી સરકારને બસ એટલી જ વિનંતી છે કે જલ્દી ને જલ્દી અમારો પ્રશ્ન હલ કરે. આપ જ્યારે સરપંચ ઉપર આવ્યા પછી આપે કઈ વાર રજૂઆત કરેલી? મેં રજૂઆત કરેલી ધારાસભ્યથી માંડીને મુખ્યમંત્રી સુધી, રજીસ્ટર રેડી કરેલી, એ ક્યારેય રિપ્લાય આવેલો નથી સામો. કોઈ વાર જાનહાની થઈ છે ખરી આ પુલ ઉપર? જાનહાની ઘણી વાર થયેલી છે, પણ 100-200થી નીકળી જાય છે માણસો, અને ચોમાસા દરમિયાન 4 મહિના તો કોઈ અવર જવર થતી જ નથી. સ્કૂલના બાળકોનું શું કહેશો? બાળકોનું સાહેબ કહેવાનો મતલબ, ઘણી વાર રજા રાખવી પડે સ્કૂલમાં, અવર જવર ન થતી હોય. અને બીજું કે જે ખેડૂત પહેલાં ગામના આ ગામમાં જમીન ધરાવે અને આ ગામના પહેલાં ગામમાં જમીન ધરાવે, તેથી ચોમાસુ દરમિયાન બહુ મુશ્કેલી પડે છે. મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં પણ પુલ નથી બનતો. પાણીનો પ્રવાહ વધે ત્યારે ગામને સામેનો કાંઠો સંપર્કવિહીન બની જાય છે અને ત્યાં વસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. માલ સામાન સહિત દૂધ શાકભાજી પણ બીજા છેડેથી નથી જતી, જ્યારે ગ્રામજનોની માંગ છે કે અહીં પુલ બનાવવામાં આવે. સોલંકી વીરાભાઈ માંડણભાઈ, ઉના તાલુકા પંચાયત પ્રમુખ. અહીંયા જે ઉગમણા પડા અને આથમણા પડા જે ગામના પુલ સદંતર ધોવાઈ ગયો અને એનું નવીનીકરણ કરવા માટે, અને આ લોકો જે અહીંયા આવ્યા તો એ નવીનીકરણ કરવા માટે અન્ય આ જે સંસ્થાઓ છે, આરએનડી છે, જળ સિંચાઈ વિભાગવાળા છે, બધાને કીધું હવે એ કઈ બોલામાં આવે અને એ પ્રમાણે એ કામ કરાવે અને વહેલી તકે થાય એવી બધાની માગણી.